આપ જોઈ રહ્યા છો ભાવનગરના સ્થાપક ગોહિલ વંશના રાજવીઓનો ઇતિહાસ આ વિડીયો આ સિરીઝ અંતિમ ભાગ ત્રણ છે આ વિડીયોમાં આપણે વાત કરીશું મહારાજા તખતસિંહજી ભાવસિંહજી બીજા અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી વિશે તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી દોસ્તો અઢારસો સોળમાં વખતસિંહજીનું અવસાન થયું અને ઠાકોર સાહેબ વજયસિંહજી ગાદીપતિ થયા ઈસવીસન અઢારસો સત્તરમાં વડોદરાના આસિસ્ટન્ટ કલેક્ટર વેલેન્ટાઇન સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે વજેસિંહ એમને મળ્યા અને ખંડણી વિશે સંતોષકારક વ્યવસ્થા તેમણે મેળવી આ દરમિયાન ખુમાણ કાઠીઓ સાથે ઝઘડા ચાલુ રહ્યા હતા કુંડલાના હાદા ખુમાણે અઢારસો એકવીસમાં ભાવનગર રાજ્યના બે ગામ ભાંગીને બહારવટું શરૂ કર્યું જોગીદાસ ખુમાણ ઘેલો ખુમાણ વગેરે ભાઈઓ તેમની સાથે હતા જેતપુર અને ચિત્તળના કાઠી દરબારો આ બહારવટીયાઓને સાથ આપતા હતા તેથી ભાવનગરની ફરિયાદ પરથી જેતપુર દરબાર મૂળવાળાને અટકમાં લઈ એના રાજ્ય ઉપર જપ્તી મૂકવામાં આવી કેટલાક ખુમાણોને જેતપુર દરબારે પકડીને રજૂ કર્યા હતા પરંતુ જોગીદાસ ખુમાણ ગીરમાં છટકી ગયા અઢારસો ઓગણત્રીસમાં એમના પણ બહારવટિયાનો અંત આવ્યો અઢારસો બાવનમાં વજયસિંહજીનું મૃત્યુ થતાં તેમના પૌત્ર એટલે કે તેમના મોટા પુત્ર ભાવસિંહજીના પુત્ર અખેરાજજી ગાદી પર આવ્યા ઈસવીસન અઢારસો ચોપ્પનમાં અખોરાજીનું આ પુત્ર મરણ થતાં તેમના નાનાભાઈ જસવંતસિંહજી ગાદીએ બેઠા એમના સમયમાં ગૌરીશંકર ઉદયશંકર ઓઝાએ ભાવનગરના રાજ્યના દિવાન તરીકે ઘણું સારું કામ કર્યું હતું અઢારસો ઓગણસાહીઠમાં જસવંતસિંહજીનું અવસાન થતાં ઈસવીસન અઢારસો ઇઠ્યોતેર સુધી તેમના પુત્ર તખતસિંહજીની સગીરાવસ્થા દરમિયાન ગૌરીશંકર ઓઝા અને ઈ એચ પર્સીવલની સંયુક્ત દેખરેખ હેઠળ વહીવટ ચાલ્યો તખતસિંહજીની સગીરાવસ્થા પૂરી થતાં તેમને સંપૂર્ણ સત્તાઓ સોંપવામાં આવી ઠાકોર તખતસિંહજીના સમયમાં આધુનિક સગવડો દાખલ કરવામાં આવી ઈસવીસન અઢારસો સિત્યોતેરમાં દુષ્કાળ રાહતના પગલાં તરીકે વઢવાણ ભાવનગર રેલવેનું કામ હાથમાં લઈ ઈસવીસન અઢારસો એંસીમાં રેલવે ખુલ્લી મૂકવામાં આવી ગૌરીશંકર ઓઝા રાજ્યની પચાસ વર્ષની સેવા કર્યા પછી અઢારસો ઓગણસીમાં નિવૃત્ત થયા એમના પછી શામળદાસ મહેતા ભાવનગર રાજ્યના દીવાન બન્યા ઈસવીસન અઢારસો ચોર્યાસીમાં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી ઈસવીસન અઢારસો ત્રાણુંમાં તખતેશ્વર મહાદેવનું આરસનું મંદિર બંધાયું તેમજ એન્જિનિયર સિમ્સના માર્ગદર્શન હેઠળ પીપાવાવ ઉર્ફે વિક્ટર બંદર બાંધવામાં આવ્યું અઢારસો છન્નુંની ઓગણત્રીસમી જાન્યુઆરીએ ઠાકોર તખતસિંહજીનું અવસાન થતાં તેમના પુત્ર ભાવસિંહજી બીજા તેમના ઉત્તરાધિકારી બન્યા એમના સમયમાં ઈસવીસન અઢારસો છન્નુંના પ્લેગમાં અને ઓગણીસોના છપ્પનિયા દુકાળમાં લોકોને ઘણી રાહત આપવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો નવમાં એમને મહારાજા તરીકેનો ઇલકાબ આપવામાં આવ્યો તથા પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે અંગ્રેજોને કરેલી મદદ બદલ એમની સલામી વધારીને અંદર તોપોની કરવામાં આવી ભાવનગર સૌરાષ્ટ્રનું એક અગ્રણી રાજ્ય બન્યું ઈસવીસન ઓગણીસો ઓગણીસની સત્તરમી જુલાઈએ ભાવસિંહજી બીજાનું અવસાન થતાં એમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી એમના ઉત્તરાધિકારી બન્યા કૃષ્ણકુમારસિંહજી જ્યારે બાર વર્ષના હતા તે સમયે ભાવનગર આવેલા ગાંધીજી સાથે તેમની મુલાકાત થઈ હતી જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા પ્રભાશંકર પટણીનું સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમાર સિંહજીએ ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં અભ્યાસ કર્યો હતો ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ ફૂટબોલ નિશાનબાજી વગેરે શોખ તેમણે કેળવ્યા હતા કૃષ્ણકુમારજી પુખ્ત થતાં ઓગણીસો એકત્રીસમાં તેમણે સત્તાના સૂત્રો સુપ્રત થયા ઓગણીસો તેતાલીસમાં એમણે પંચાયત ધારો ઘડી તેમાં ચૂંટણીનું તત્વ દાખલ કર્યું હતું ખેતીવાડીમાં પ્રોત્સાહન આપવા ધોળામાં મોડલ ફાર્મ શરૂ કરાવ્યું હતું અને આંબલા સુરકા રાળધરી સલડી બોટાદ અને રંગોળાના સિંચાઈ માટે તળાવ બંધાવ્યા હતા ભાવનગર શહેરમાં અદ્યતન વોટર વર્ક શરૂ કરી ભૂગર્ભ ગટરોની શરૂઆત કરવામાં આવી બોર તળાવનું વિસ્તૃતિકરણ કરી ભાવનગર શહેરની સુખાકારી માટે વિશેષ કાળજી લેવાઈ હતી અઢારસો બત્રીસથી ચોત્રીસ દરમિયાન નવું બંદર અસ્તિત્વમાં આવ્યું અને ભાવનગરનો વેપાર ટોચે પહોંચ્યો હતો નવી મિલ અને અનેક કારખાના અસ્તિત્વમાં આવ્યા હતા અને ઔદ્યોગિકરણની શરૂઆત થઈ હતી ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે વખતે સિવિલ ગાર્ડની પ્રવૃત્તિ નાગરિક સંરક્ષણના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી ઓગણીસો એકતાલીસમાં રાજ્ય પંચાન સભ્યોવાળી ધારાસભાની સ્થાપના કરી હતી આ પૈકી તેત્રીસ સભ્યો ચૂંટાયેલા હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા તેમના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરુદ લગાડવામાં આવે છે ભાવનગરનું ગૌરીશંકર તળાવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દિગ્દૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે માળનાટના ડુંગરોમાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઊભું કરેલું આ ગૌરીશંકર તળાવ એની આ બાબત માટે તો અજોડ છે જ સાથે સાથે ભાવનગર માટે પણ ગૌરવરૂપ છે હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ સાકાર કરવામાં ભાવનગરના પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રિતમ યોગદાન આપ્યું પંદરમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરણે ધરી દઈ પ્રથમ પુનિત આહુતિ તેઓએ આપી હતી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સૌરાષ્ટ્ર રાજ્યના ઉપરાજ પ્રમુખ હતા અને મદ્રાસ રાજ્યના રાજ્યપાલ પણ થયા હતા સૌરાષ્ટ્રના રાજ્ય શાસન દરમિયાન ભૂપત અને એની બહારવટીયાઓની ટોળીની રંજાણ વધી ગઈ હતી પણ એમને પકડી પાડવામાં આવ્યા હતા પ્રજાકીય શાસન દરમિયાન પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરાયું હતું નાના નાના ગામડાઓમાં શાળાઓ ખોલાઈ હતી રસ્તાઓ અને સિંચાઈના તળાવનું બાંધકામ હાથ ધરાયું હતું અને પંચાયતો અને નગરપાલિકાઓને વધારે સત્તા અપાઈ હતી ઓગણીસો અડતાલીસમાં ભાવનગર રાજ્ય એ ભારતનો એક જિલ્લો બની ગયો તો દોસ્તો કેવો લાગ્યો આ વીડિયો અને આ સમગ્ર સિરીઝ આપના મંતવ્યોની અમે રાહ જોઈશું આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે જો આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને જો અમારા વિડીયો આપને પસંદ આવતા હોય તો અન્ય મિત્રો સાથે શેર કરજો આભાર